बनासकांठा ना थरादना हडियोल परिवार की दीकरीए बार साइंस में सारा टका मेळव्या छे, परंतु आर्थिक स्थिति सारी न होवाने कारणे आगळ भणी शके तेम नथी। त्यारे आ परिवार गरीबी सामे लाचार बन्यो छे। गरीबी क्यारे न जोई शकाय तेवी लाचारी भोगवा मजबूर करी दे छे। आ वात छे गरीबी सामे लड़ता एक एवा परिवारनी। बनासकांठाना थरादना हडियोल परिवारनी दीकरीए बार साइंस मां सारू परिणाम मेळव्यु, परंतु गरीबी थी लाचारा दीकरी आगळ अभ्यास करी शके तेम नथी। सुखी संपन्न लोको माटे कदाच भणतर सस्तु हशे। तेओ लाखो रूपियानो खर्च करी प्राइवेट स्कूलोमां पोताना बाळकोने भणावता होय छे, परंतु गरीब लोको माटे आजे पोताना बाळकोने उच्च अभ्यास करावो सहेलो नथी। गरीब लोको माटे बे टाइमनुं जमवानुं पण मुश्किल होय छे, त्यारे लाखो रूपिया फी भरवी ते लोको माटे कल्पना बहारनी वात छे। आवो जे किस्सो थरादमां जोवा मळ्यो छे, जेमां हडियोल परिवारनी अभ्यास करती गरीब परिवारनी दीकरीने माता पिताए पेटे पाटा बांधीने भणावी। धोरण 12 साइंसमां गरीब परिवारनी दीकरीए 76.92% मेळव्या, परंतु હવે ઉચ્ચ અભ્યાસ કરવા માટે આ પરિવાર પાસે પૈસા નથી। દીકરીનું સપનું છે કે તેને ડોક્ટર બનવું છે, પરંતુ ગરીબીના કારણે હાલ આ દીકરીનું સપનું કદાચ સપનું જ રહી જશે। છૂટક મજૂરી કરતા પિતાને ક્યારેક મજૂરી મળે તો ક્યારેક મજૂરી પણ ન મળે। ઘરમાં એક જ વ્યક્તિ છે જેની મજૂરી પર પરિવારનું ભરણ પોષણ તેમજ દીકરીઓના અભ્યાસની જવાબદારીઓ છે। ત્યારે આવી ગરીબીમાં એક પિતા તેની દીકરીનું સપનું કઈ રીતે પૂરું કરી શકે? સંગીતાબેન છે, અમારે ભણવામાં હોશિયાર છે, એમને ટકા આયા છે સારા, અને ભણવામાં હોશિયાર છે અને એમને બિબલિયા, અરે એને બેન્યા છે 3 અને દીકરો 1 એક્સપર્ટ થઈ ગયો છે, અને હવે સરકાર અમને મદદ કરે, અમારે બીજો કોઈ ઋતુ નથી, એને ડૉક્ટર ભણાવવામાં મદદ કરે। ગરીબ પરિવારની દીકરીએ પોતાના પરિવાર સાથે મજૂરી કરી અને સમય કાઢી અભ્યાસ કર્યો, રાત દિવસ મહેનત કરી। એક બાજુ 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી તો બીજી તરફ કુદરત પણ પરીક્ષા લેવા તૈયાર હતી। જ્યારે 12 સાયન્સના 2 પેપર બાકી હતા ત્યારે આ દીકરીના ભાઈનું અચાનક જ અવસાન થયું। એક વાહલ છોયા ભાઈને ખોયા પછી પણ હિંમત રાખી સંગીતાએ પરીક્ષા આપી। દીકરીનું કહેવું છે કે કદાચ આ ઘટના ન બની હોત તો આનાથી પણ વધારે સારું રિઝલ્ટ હું મેળવી શકત। મારા પપ્પા મજૂરી કરતા કરતા વરસાદ ઠંડીમાં મને સ્કૂલે લેવા આવતા। મારા માતા પિતાએ કાળી મજૂરી કરીને મને 12મા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યો છે। ત્યારે હું મારા પિતાનું ઋણ ચૂકવવા માટે આગળ ભણવા માંગુ છું, પરંતુ મારા પિતા પાસે એટલા પૈસા નથી કે મને આગળનો અભ્યાસ કરાવી શકે। મારા મા બાપે માંડ માંડ મજૂરી કરીને મને 12 સુધી ભણાવી છે। 12 સાયન્સનું રિઝલ્ટ મારું 76.92% છે। આગળ ભણવાની ઈચ્છા છે, પણ હવે ખર્ચો કરી શકાય એમ નથી, ઘરે રહેવાની પણ પરિસ્થિતિ નથી, અને મારી ડૉક્ટર બનવાની ખૂબ ઈચ્છા છે। સરકારશ્રીને વિનંતી કરું છું કે મને આગળ મદદ કરે। સંગીતાની માતા પણ પોતાનું ઘરકામ પતાવી મજૂરી કરે છે। માતાનું કહેવું છે કે દીકરીને ભણવાનો ખર્ચો આટલા દિવસ મજૂરી કરીને પૂરો કર્યો, પણ હવે અમારી તાકાત નથી કે અમે તેને ભણાવી શકીએ। અમારે એક ટાઈમ ખાવા મળે અને એક ટાઈમ ન મળે તેવી પરિસ્થિતિ છે। હવે ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે અમારી પાસે પૈસા નથી। સરકારની સહાય મળે તો મારી દીકરીને ડોક્ટર બનાવી છે। પહેલેથી કરીને 12 કાળે મજૂરી કરીને ભણાવી છે, અને કોઈ મારી પરિસ્થિતિ છે નહીં, અને પેટે પાટા બોતે વતડે ગોઠા દઈને એને ભણાવી છે, પણ આગળ એને 12મા 72.92% છે, અને એને આગળ ભણવી ડોક્ટરને ભણવાની ઈચ્છા છે, પણ પરિસ્થિતિ કોઈ છે નહીં, તો સરકાર મદદ કરે તો એને ડોક્ટર બનવું છે, એને કાંઈ આને ખરેખર મોંઘવારીને લીધે અને અત્યારે રોતણો છૂલા માસ કલાસ બાટલો ભરાવાના પણ પૈસા હાલ મંથ
ગરીબીના કારણે આવી કેટલી દીકરીઓના સપના સપના જ રહી જાય છે, ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર સંગીતાની વારે આવશે કે નહીં। ब्यूरो रिपोर्ट, KTV न्यूज, गुजराती।